આજે આપણે ભાષાની ચોપડીમાં ગુજરાતીની ચોપડીમાં પાના નંબર 2 ઉપર કનું લેખન કાર્ય કરવાના. આ ક ઉપર ટપકા જોડે આપેલે છે, એ ટપકા ઉપર ગૂંથવાના અને ક શીખવાના. બરાબર, જુઓ અહીંયા આ કયો મૂળાક્ષર છે? ક. દેખાય છે તમને? ક. ક ની સાથે કયું ચિત્ર આપેલું છે? જુઓ અહીંયા કમળનું. કયું ચિત્ર છે? કમળનું. બધા ક કમળનો ક, ક કમળનો ક, અને ક કબૂતરનો ક. આપણે ક મસા બે ચિત્રની ઓળખ કરી. બરાબર, બોલતા જાઓ ને લખતા જાઓ. અને પેન્સિલ ક્યાં મૂકવાની છે? જુઓ, તમારે આ ખાનું આપેલું છે ને કનું, એની વચ્ચે બ્લ્યુ લીટી આપેલી છે. જુઓ અહીંયા ઉપર નીચે બ્લ્યુ લીટી આપેલી છે અને વચ્ચે કના ટપકા પાડેલા છે. દેખાય છે તમને? એ લીટી ઉપર જ પેન્સિલ મૂકવાની છે અને અહીંયા પેન્સિલ બ્લ્યુ લીટી ઉપર મૂકીને આ ટપકા ઉપર ક ગૂંથતા જવાનું અને લખતા જવાનું અને વચ્ચે ત્રાસી લીટી. ચલો પહેલા કનામાં ક ગૂંટ્યો બધાએ. ચાલો લખો મારી સાથે સાથે. બીજા ખાનામાં બ્લ્યુ લીટી ઉપર પેન્સિલ મૂકવાની. ક્યાં મૂકવાની? બ્લ્યુ લીટી ઉપર, અને જે ટપકા આપેલા છે એની પર ઘૂંટતા જવાનું અને લખતા જવાનું. અને જ્યારે કે આપણે ક લખીએ ત્યારે સાથે સાથે બોલતા જવાનું. ક કમળનો ક અને ક કબૂતરનો ક. ચાલો બોલો. ક કમળનો ક, ક કમળનો ક, કબૂતરનો ક. ચાલો લખતા જાઓ અને બોલતા જાઓ. સરસ, સારા અક્ષરે લખો બધા. પેન્સિલ ક્યાં મૂકવાની? આ બ્લ્યુ લીટી છે ને ઉપર નીચે કની ત્યાં. ચાલો ઘૂંટતા જાઓ અને શું બોલવાનું છે? ક કમળનો ક, ક કબૂતરનો ક. ચાલો હવે છેલ્લો ક આપણે ઘૂંટી લઈએ અને સાથે સાથે બોલતા જઈએ. ક કમળનો ક, ક કબૂતરનો ક. પહેલા જે આ કની બોર્ડર છે ને આઉટી, ત્યાં પહેલા કલર કરીશું. તો કલર કરવાના ટાઈમે આપણે પહેલા એને બોર્ડર કરીશું. થોડીક થોડીક આપણે બોર્ડર કરતા જશું અને આગળ વધતા જશું. જુઓ, બોર્ડર કરવાની અને પછી થોડોક થોડોક વચ્ચે કલર સાથે સાથે કરતા જવાનું. પહેલાં બોર્ડર કરી લેવાની. બરાબર, જુઓ પહેલાં બોર્ડર કરતા જવાનું અને આગળ વધતા જવાનું. પહેલાં બોર્ડર કરી લેવાની એટલે આપણે કલર છે ને મૂળાક્ષરની બહાર જાય નહીં. કલર આપણે ચિત્રની અંદર જ કરવાનું છે, મૂળાક્ષરની અંદર જ. બરાબર, એટલે પહેલાં આવી રીતે તમારે બધી બોર્ડર કરી દેવાની છે અને પછી જ મૂળાક્ષરની અંદર કલર કરવાનો છે. આજે આપણે કની ઓળખ કરતા શીખ્યા, ક લખતા શીખ્યા અને કમાં કલર કરતા શીખ્યા. કે જે કલર કરવાનો એટલે મૂળાક્ષરની બહાર કલર જાય નહીં, આપણો કલર સરસ દેખાવો જોઈએ. જુઓ ટીચર કરે છે ને, પહેલાં ટીચરે શું કર્યું? બોર્ડર કરી દીધી અને પછી મૂળાક્ષરની અંદર બધો કલર કર્યો એક સરખો. જુઓ આપણે કમાં લાલ કલર થઈ ગયો. દેખાય છે તમને? આપણે શું આજે શીખ્યા? ક કમળનો ક પાના નંબર 2 ઉપર આજે કનું લેખન કરતા શીખ્યા. હવે આપણે દરેક પાના ઉપર દરેક મૂળાક્ષર એક જ વાર લખવાનો છે. સામે ઘરકામ નથી એટલે સામે ઘરકામ તમારે કરવાનું થતું નથી. ખ ખટારાનો ખ ટીચર બીજા પીરિયડમાં શીખવશે. તમારે આજે ખાલી પાના નંબર 2 પર મારી સાથે સાથે ક લખવાનો છે અને કમાં કલર કરવાનો છે. જુઓ, અને આજે આપણે મેં ક શીખવાડી દે ને, આજે કઈ તારીખ છે? અહીંયા લખો આજની તારીખ. ચાલો લખી આપે. નાના બચ્ચાની તારીખ લખતા નહીં આવડે ને એટલે મમ્મી લખશે.